डीसा राष्ट्रीय राजपूत कलोनी सेना द्वारा नायब कलेक्टर ने पाठ्य आवेदन पत्र युवराज सिंह जाडेजा पर पुलिस द्वारा लगावेला धारा आईपीसी 307 અને 332 પર ખેંચવામાં આવે અને તેમને તાત્કાલિક રિલીઝ કરવાની માંગ કરી હતી। તાજેતરમાં યુવરાજ સિંહ જાડેજાને પોલીસ દ્વારા પકડ ધરપકડ કરી યુવરાજ સિંહ જાડેજા પર આઈપીસી 307 અને 332 ની ધારા લગાડી યુવરાજ સિંહ જાડેજાને સાબરમતી જેલ ખાતે મોકલેલ છે। સીડી યુવરાજ સિંહ જાડેજાને પોલીસ દ્વારા કરાયેલી ધરપકડને લઈ સમગ્ર ગુજરાતમાં પોલીસ સામે આક્રોશ ફેલાયો છે અને તાત્કાલિક ધોરણે યુવરાજ સિંહ જાડેજાને રિલીઝ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। ત્યારે આજરોજ ડીસા ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યુવરાજ સિંહ જાડેજા પર લગાવેલા તારા પરત ખેંચવા અને તેમને તાત્કાલિક ધોરણે રિલીઝ કરવા માંગ કરાઈ છે। યુવરાજ સિંહ જાડેજા છેલ્લા ઘણા સમયથી સરકારી પરીક્ષામાં થતી ગેરરીતિ અને ખુલ્લી પાડવામાં આવતી હતી, લાખો યુવાનોના ભવિષ્યને અંધકારમાં ડૂબતું બચાવ્યું હતું, જે બાદ યુવરાજ સિંહ જાડેજા પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા। તે દરમિયાન પોલીસ દ્વારા યુવરાજ સિંહને રોકવા પ્રયત્ન કર્યો અને પોલીસ કર્મી ગાડીના બોનેટ પર ચડી ગયો હતો, જે બાદ પોલીસ દ્વારા યુવરાજ સિંહ જાડેજાની ધરપકડ કરી અને પોલીસે આઈપીસી 307 અને 332ને ધારા લગાડી યુવરાજ સિંહ જાડેજાને સાબરમતી જેલ ખાતે મોકલવામાં આવેલ હતા। યુવરાજ સિંહની ધરપકડ કરાતા સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા લગાવેલ ધારા અને યુવરાજ સિંહ જાડેજાને છોડવામાં આવે તેવી માંગ સાથે છોડવામાં આવે તેવો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। જ્યારે ડીસા ખાતે આજરોજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોલીસ દ્વારા યુવરાજ સિંહ જાડેજા પર લગાવેલ આઈપીસી 307 અને 332ની ધારા પરત ખેંચવામાં આવે અને તેમને તાત્કાલિક ધોરણે રિલીઝ કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને જો યુવરાજ સિંહ જાડેજાને તાત્કાલિક ધોરણે છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। અહેવાલ મનુભા વાઘેલા। જય માં કરણી શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ડીસા ડીસા આજે યુવરાજ સિંહ જાડેજાને જે 307 અને 322ની જે કલમ લગાવી અને જે એમને ધરપકડ કરવામાં આવી છે એમના અનુસંધાને અમે આજે એમને રિલીઝ કરવા માટે પ્રાંત સાહેબ શ્રી કચેરી સાહેબ પ્રાંત કચેરી સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે એમને તાત્કાલિક રિલીઝ કરવામાં આવે, એમના ઉપર જે ખોટા આક્ષેપો નાખવામાં આવ્યા છે એ હટાવી અને એમને રિલીઝ કરવામાં આવે તાત્કાલિક ધોરણે। જો રિલીઝ કરવામાં નહીં આવે તો શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ઉગ્ર આંદોલન માટે તત્પર તૈયાર છે। મારું નામ પ્રતાપસિંહ રાજપૂત, ડીસા તાલુકા ઉપાધ્યક્ષ તરીકે।